नमस्कार विद्यार्थी मित्रों, आजना आपड़ा वीडियो में धोरण 12 सीसी विभाग में कर्मचारी विषयक पत्र व्यवहार में पत्र नंबर 2 नी चर्चा करीए छे। अगाउ जे कई चर्चाओ थई ते मुजब आपणे जे कई भर्ती अने पसंदगी नी प्रक्रियाना संदर्भ में बातचीत करी हती। आ भर्ती अने पसंदगीना पत्रों में आपणे पहेलो पत्र लेखित परीक्षा में हाजर रहेवानी जाण करता पत्रनी चर्चा करी। हवे लेखित परीक्षा में जे उम्मेदवार सफल थाय छे तेने भर्ती पसंदगीनी प्रक्रियाना भाग रूपे व्यक्तिगत मुलाकात रूबरू मुलाकात माटे बोलावामां आवे छे, जेने अंग्रेजी में ओरल इंटरव्यू पण कहेवामां आवे छे। तेनी अंदर हाजर रहेवानी जाण करतो पत्र लखवामां आवे छे। तो आपणे आ पत्र नंबर 2 नी चर्चा करशुं। पत्र छे ए कावेरी कॉम्युनिकेशन सेंटर इंद्रप्रस्थ कॉम्प्लेक्स एसवी रोड बोरीवली पूर्व मुंबई द्वारा छे लखवामां आव्यो छे। आ पत्र छे श्री राजू सोलंकी ए ओब्लिक 302 महीसागर टावर धर्मभूमि रोड भावनगर ने लखवामां आव्यो छे। एटले के कावेरी कॉम्युनिकेशन सेंटर छे ए राजू सोलंकी ने रूबरू मुलाकात नी जाण करतो अथवा तो रूबरू मुलाकात में हाजर रहेवा अंगे नी जाण करतो पत्र लखे छे। आ पत्रनी आपणे विगते चर्चा करशुं। जे कई पत्र में दर्शावेल बाबतो छे आ उपरांत अन्य जे कई बाबतो के जेनी आपणे विगते चर्चा करशुं, तो आ रूबरू मुलाकात माटे हाजर रहेवा अंगेनी जाण करतो पत्र छे लखवानो छे। आपनी 25 जून 2017 मददनीश अधिकारी तरीकेनी अरजीना संदर्भमां जणावानुं के कारण के एकमे अगाउ जे कंई आपेली जाहेरात अने जाहेरातना अनुसंधानमां आजे राजू सोलंकीनी 25 जून 2017 जे मददनीश अधिकारी तरीकेनी जे अरजी करवामां आवी हती तेना संदर्भमां जणावामां आवे छे के आपनी लायकात अने अनुभव अमारी जरूरियातने अनुरूप छे। कारण के राजू सोलंकीए जे अरजी करी छे એ અરજીના સંદર્ભમાં એકમ જણાવે છે કે આપની લાયકાત અને જે અનુભવ છે એ એકમની જરૂરિયાત મુજબ છે અને કંપની દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષામાં આપ સફળ થયા છો। કારણ કે ઉમેદવાર જ્યારે લેખિત પરીક્ષામાં સફળ થાય છે તેને ભરતી અને પસંદગીની પ્રક્રિયા માટે આગળ વધારવામાં આવે છે અને ભરતી અને પસંદગીની પ્રક્રિયાનો બીજો તબક્કો છે વ્યક્તિગત મુલાકાતનો છે। એટલે એકમ છે એ ઉમેદવારને જે કંઈ રૂબરૂ મુલાકાત માટે આમંત્રણ આપે છે, તો જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં સફળ થાય છે તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે। તો એકમ છે એ અભિનંદન સાથે આગળની બાબતો છે પત્રમાં આપણે દર્શાવવાની છે। તેથી આપણે રૂબરૂ મુલાકાત માટે પસંદગી સમિતિ સમક્ષ 20 જુલાઈ પત્ર 5 જુલાઈએ લખાયો છે અને આ જે રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે 20 જુલાઈ 2017 ગુરુવારના રોજ બપોરે 1:30 અમારી વડી કચેરીએ હાજર રહેવા વિનંતી છે। તો આ જે ઉમેદવાર છે કે જે લેખિત પરીક્ષામાં સફળ થયો છે આ ઉમેદવારે જે કંઈ પસંદગી સમિતિ એકમ દ્વારા છે એ જે કંઈ રૂબરૂ મુલાકાતની અંદર ઉમેદવારની જે કંઈ આવડતને ચકાસવા માટે જુદા જુદા પ્રશ્નો છે એ કરાતા હોય છે અને એકમ છે એક સમિતિની રચના છે એ રૂબરૂ મુલાકાત વખતે કરતી હોય છે। તો આ જે પસંદગીની સમિતિ છે તેની સામે 20 જુલાઈના રોજ બપોરે 1:30 છે વડી કચેરીએ ઉમેદવારે હાજર રહેવાનું છે। રૂબરૂ મુલાકાતના સમયે આપની શૈક્ષણિક લાયકાતને લગતા જે ગુણપત્રો છે, અનુભવના જે પ્રમાણપત્રો છે એ મૂળ નકલ સાથે રાખવા વિનંતી છે। કારણ કે જ્યારે પણ કોઈ ઉમેદવાર વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહે ત્યારે ઉમેદવારને જણાવવામાં આવે છે કે અરજી વખતે જે કંઈ
ગુણપત્રોની જે નકલ મોકલવામાં આવી હતી, જે કંઈ અનુભવ જેટલા પણ પ્રમાણપત્રો હોય છે જેની નકલ છે અરજી સાથે મોકલાય છે, તો એ રજૂ કરાયેલા જે કંઈ પ્રમાણપત્રોની નકલ છે તેની સાથે અસલ પ્રમાણપત્રોને સરખાવવામાં આવે છે અને એની ચકાસણી કરવામાં આવે છે કે રજૂ કરાયેલી માહિતી બધી બરાબર છે, પૂરતી માહિતી છે. તો એ ચકાસવા માટે ઉમેદવારને કહેવામાં આવે છે કે પોતાના અસલ પ્રમાણપત્રો છે એ સાથે રાખવાના રહેશે. બીજી બાબતો એ છે, અનુભવનું જે પ્રમાણપત્ર જો હોય તો અનુભવનું પ્રમાણપત્ર છે એ સાથે રાખવાની પણ વિનંતી કરવામાં આવે છે. અને સાથોસાથ નોકરી કરતી વ્યક્તિએ પોતાની સંસ્થાના વડાનું ન વાંધા પ્રમાણપત્ર, જેને NOC કહેવાય છે, NOC એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, જે તમે કોઈ જગ્યાએ કામ કરો છો અને તે જગ્યાએથી તમે કામ છોડી અને અન્ય કોઈ જગ્યાએ નોકરી માટે જાઓ છો, તો તે સંસ્થાને કે તે એકમને તમારી અન્ય જગ્યાએ જવાની સામે કોઈ વાંધો નથી તેવું એક પ્રમાણપત્ર છે એ આપવામાં આવે છે. તો આ પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. NOC પ્રમાણપત્ર જેને કહેવાય છે, નો ઓબ્જેક્શન અથવા તો ના વાંધા જે કંઈ પ્રમાણપત્ર હોય છે તે રજૂ કરવાનું હોય છે, તો NOC લેટર પણ સાથે રજૂ કરવાનો રહેશે. જો આપ સમયસર હાજર નહીં રહો તો ભરતીની પ્રક્રિયામાંથી બાકાત રહેશો. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સમયસર લેખિત પરીક્ષા હોય કે રૂબરૂ મુલાકાત જ્યારે હાજર નથી રહેતો, તો તેવા સમયે આવા ઉમેદવારને ભરતીની કે પસંદગીની જે પ્રક્રિયા હોય છે તેમાંથી બાકાત ગણવામાં આવે છે. અને નોંધ છે, ઇન્ટરવ્યૂ સ્થળ પર આવવા જવા અંગે કોઈ મુસાફરી ખર્ચ કે ભથ્થું છે મળવાપાત્ર નથી. તો જે કંઈ ઇન્ટરવ્યૂ સ્થળ પર આવવા જવા માટે કોઈ પણ પ્રકારનું ભાડું ભથ્થું છે ચૂકવવામાં આવશે નહીં એ ઉમેદવારની જાણ માટે લખાય છે. અને એક પત્રમાં તમે તાજા કલમ તરીકે પણ બાબતો ઉમેરી શકો છો, જેમ કે અનામત કક્ષા તથા શારીરિક ખોડખાંપણવાળા જે ઉમેદવારો છે આ બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ચકાસણી માટે સાથે રાખવા વિનંતી. તો જે કંઈ ઉમેદવારો અનામત કક્ષામાં આવે છે, કારણ કે તમે જાણતા હશો કે આપણા દેશની અંદર રિઝર્વેશન અથવા તો અનામતની પ્રથા છે, જુદી જુદી કેટેગરીઓ છે જ્ઞાતિ જાતિના આધારે. તો જો કોઈ ઉમેદવાર અનામત કક્ષામાં આવતો હોય, જેમ કે ST છે, SC છે, OBC છે, પછી જે લોકો શારીરિક ખોડખાંપણવાળા છે તો તેમની પણ જગ્યાઓ અનામત રહેતી હોય, તો આવા ઉમેદવારે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ ચકાસણી માટે સાથે રાખવાની પણ વિનંતી ઘણી વખત કરવામાં આવે છે. તો આ છે રૂબરૂ મુલાકાત અંગેનો પત્ર. તો આવતા વિડીયોમાં આપણે નવા પત્રની ચર્ચા કરીશું.